દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ એક સુમંત ત્રીજા ભણતો હતો બપોરની પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કા ધક્કી કરતા વર્ગમાં દોડી ગયા સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો ટેબલ પર મૂકેલો શાહીનો ખડિયો પડી ગયો અને ફૂટી ગયો શિક્ષક બહુ કડક હતા એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા આ કોનું કામ છે વર્ગ આખો શાંત ન કોઈ બોલે કે ચાલે સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો સાહેબ મારાથી એ ખડીયો ફૂટી ગયો છે હું ગુનેગાર છું શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા બે પંકજ બજારમાં શાક લેવા ગયો દૂધી કિલોગ્રામ હતી તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને વીસ રૂપિયા આપ્યા શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા તે લઈ પંકજે ચાલવા માંડ્યું રસ્તે ઉભા રહી એણે પૈસા ગણ્યા તો પંદર રૂપિયા થયા શાકવાળાએ ભૂલથી પાંચ રૂપિયા વધારે આપ્યા હતા પંકજ તરત જ પાછો ફર્યો તેણે શાકવાળાને કહ્યું ભાઈ તમે મને પાંચ રૂપિયા વધારે આપ્યા છે આ લો આ પાંચ રૂપિયા શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો પંકજ એવો પ્રમાણિક ત્રણ દીપા સવારમાં વહેલી ઉઠે બાને કચરો કાઢવા તથા વાસણ ધોવામાં મદદ કરે દાદીમાને સેવા માટે ફૂલ લાવી આપે નાહી ધોઈ પોતાના પાઠ વાંચે નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે દીપા કેવી કામગીરી ચાર અશ્વિન બજારને રસ્તે જતો હતો રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો અશ્વિન કેવો દયાળુ બેન બેનપણી પૂજાની વર્ષગાંઠ હતી બીજી છોકરીઓ પીપરમીટ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પીપર આપી અને ખાધી ખુશાલી કેવી એના ચાર ભાઈબંધો સાથે રમતો હતો એની બાએ એને પાંચ કેરી આપી નિલેશે ચારેય ભાઈબંધોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાને માટે રાખી તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાતી નિલેશ કેવો પરગજુ સાત મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા આજે એમની શાળામાં રમત ગમતનો કાર્યક્રમ હતો બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા બપોરે અંગદને એકાએક તાવ ચઢ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી મનન કેવો પ્રેમાળ પૂરક વાંચન પાઠ બે કેટલાક પ્રસંગો હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો કેટલાક પ્રસંગો પાઠમાં આપણા રોજિંદા જીવન વ્યવહારમાં આપણી આસપાસ જોવા મળતા અને અનુભવતા કેટલાક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જીવન મૂલ્યોથી આપણું જીવન સાર્થકતાનો અનુભવ કરે છે એવા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે એક સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો ટેબલ પર મૂકેલો શાહીનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો શિક્ષક બહુ કડક હતા એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા તે જોયાદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા આ કોનું કામ છે વર્ગ આખો શાંત ન કોઈ બોલે કે ચાલે સુમંત ધીરેથી ઉભો થયો અને બોલ્યો સાહેબ બજારમાં શાક લેવા ગયો દૂધી વીસ રૂપિયા કિલોગ્રામ હતી તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને વીસ રૂપિયા આપ્યા શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા તે લઈ પંકજે ચાલવા માંડ્યું રસ્તે ઉભા રહી એને પૈસા ગણ્યા તો પંદર રૂપિયા થયા શાકવાળાએ ભૂલથી પાંચ રૂપિયા વધારે આપ્યા હતા પંકજ તરત જ પાછો ફર્યો તેણે શાકવાળાને કહ્યું ભાઈ તમે મને પાંચ રૂપિયા વધારે આપ્યા છે આ લો આ પાંચ રૂપિયા શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો પંકજ કેવો પ્રમાણિક દીપા સવારમાં વહેલી ઉઠે મદદ કરે દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપે નાહી ધોઈ પોતાના પાઠ વાંચે નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે દીપા કેવી કામગીરી ચાર અશ્વિન બજારને રસ્તે જતો હતો રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો અશ્વિન કેવો દયાળુ પાંચ ખુશાલીની બેનપણી પૂજાની વર્ષગાંઠ હતી પાંચ સાત બેનપણીઓ ભેગી થઈ હતી પૂજાની બાએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપરમીટ આપી બીજી છોકરીઓ પીપરમીટ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક પીપરમિન્ટ આપી અને ખાધી ખુશાલી કેવી વાલસોઈ નિલેશ એના ચાર ભાઈબંધો સાથે રમતો હતો એની બાએ એને પાંચ કેરી આપી નિલેશે ચારેય ભાઈબંધોને એક એક કેરી આપી અને પાંચમી કેરી પોતાને માટે રાખી તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં તેણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાતી નિલેશ કેવો પરગજુ સાત મનન અને એનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા બપોરે અંગદને એકાએક તાવ ચઢ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને તેણે અંગત પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી મનન કેવો પ્રેમાળ બાળ દોસ્તો, હવે આપણે પાઠનું વાંચન કરીએ